દેશભરમાં કોરોનાના કારણે અનેક લોકો અકાળે મૃત્યુ પામ્યા છે. તેઓને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અંતિમ વિધિ પણ નસીબ નથી થઈ. વાયરસનો ચેપ ન ફેલાય તે માટે કાળજી રાખીને મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી છે, જેનાથી અનેક પરિવારો પોતાના સ્વજનના મોક્ષ માટે વિધિ પણ કરી શક્યા નથી. આજે શહેરના તરસાલી સ્મશાન ગૃહ ખાતે પૂજ્ય ડૉક્ટર જ્યોતિનારજી મહારાજ દ્વારા વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અકાળે મૃત્યુ પામેલા નાગરિકોની આત્માને શાંતિ અર્પવા અને તેઓને મોક્ષ પ્રાપ્ત થાય તે હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે વિશ્વમાં સમગ્ર વિશ્વ જો કોઈ વસ્તુથી પીડાતું હોય તો તે કોરોનાની મહામારી છે. કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડલાઈન અને રોગની WHOની ગાઈડલાઈન પ્રમાણે જે કોઈ પણ મરી ગયા તેમને મુખાગ્નિ પણ પ્રાપ્ત ન થઈ. બીજી રીતે પણ અંત્યેષ્ટિ કરવામાં ઘણી જગ્યાએ પ્રોબ્લેમો થયા. તો આવા જે સદગત આત્માઓ છે, જે પ્રેતાત્માઓ છે, તે આત્માઓને ગતિ મળતી નથી, કારણ કે શાસ્ત્રના નિયમ પ્રમાણે તેમને ગતિ આપવા માટેનું જે કાર્ય છે તે પૂર્ણ થઈ શક્યું નથી. ત્યારે આવા આત્માઓને, જે સદગત આત્માઓ છે, તેમને શાંતિ મળે તે અર્થે આપણા તરફથી વિષ્ણુ યાગ રાખવામાં આવ્યો છે, વિષ્ણુ ભગવાનનું પૂજન કરવામાં આવ્યું છે અને અહીંયા સ્મશાન ભૂમિ ખાતે, તરસાલી સ્મશાન ખાતે વિશિષ્ટ પ્રકારે એમનું આહ્વાન કરીને પૂજન કર્યું છે, જેથી તે આત્માઓને શાંતિ મળે અને આગામી દિવસોમાં પણ બીજા ધર્મના પણ પ્રાર્થનાઓ જે તે સ્થળોએ યોજાશે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.